मन अंधकार अने मन ज प्रकाश। आ मन चिंता करावीने तमने अंधारामां रखडावे छे, અને આ જ મન ચિંતન કરાવી તમને પ્રકાશ તરફ પણ દોરી જતું હોય છે। આવા મન ગઈકાલે વાત કરી હતી ને કે એવા મનને આપણે બે થી બચાવવાનું છે, નંબર એક મલિનતા અને નંબર બે ચંચળતા। બહુ માઇનસ પોઈન્ટ છે, મનને મલિન થતા વાર લાગતી જ નથી અને મનને ચંચળ બનતા પણ વાર લાગતી જ નથી। આ બે થી બચાવવાનું, અને એનાથી બચવા માટે જ શાસ્ત્રકાર મહોપાધ્યાય વિનય વિજય મહારાજ આપણી સામે કેટલી ભાવના લઈને આવ્યા છે, સોળ ભાવ, સોળમાંથી બાર આપણી જાત માટે છે અને ચાર જગત માટે છે। મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થ્ય આ ચાર ભાવના વિશ્વ માટે વિચારવાની છે, પણ અનિત્યથી લગાવી બોધિ દુર્લભ સુધીની ભાવના આપણે આપણી જાત માટે છે। ઓકે, તો આ બાર ભાવના શરૂઆત થાય છે આજે પહેલી ભાવના। શું નામ હતું પહેલી ભાવનાનું? અનિત્ય। એકદમ સિમ્પલ નામ છે અનિત્ય, એનો વિરોધી શબ્દ કયો આવે? નિત્ય। આ દુનિયામાં જે નિત્ય નથી એને શું કહેવાય? અનિત્ય કહેવાય। જેને તમે ક્ષણિક કહો છો, જેને તમે ક્ષણભંગુર કહો છો, જેને તમે નાશવંત કહો છો, આ બધા એના પર્યાયવાચક શબ્દો થયા। તો અનિત્યનો વિપરીત શબ્દ નિત્ય એટલે કે શાશ્વત છે। પેલા નિત્યને સમજી લો, પછી તમને અનિત્ય સમજાવો। આ જગતમાં નિત્ય શું છે? નિત્ય જે ક્યારે જવાનું જ નથી એને નિત્ય કહેવાય, જે ક્યારે મરવાનું નથી એને નિત્ય કહેવાય, જે ક્યારે છૂટું પડવાનું નથી એને નિત્ય કહેવાય। બોલો, છે કઈ એવું આ દુનિયામાં? બોલો, આત્મા નિત્ય કે અનિત્ય? વેરી ગુડ, આત્મા નિત્ય છે, શાશ્વત છે। અનાદિકાળ પહેલા પણ આપણો આત્મા હતો અને અનંત કાળ પછી પણ આપણો આત્મા રહેવાનો। આપણે કદાચ 5-50 ભવ પછી મોક્ષમાં ચાલ્યા જઈએ તો શરીર કદાચ નહીં હોય, કદાચ નહીં 100% મોક્ષમાં ગયા પછી શરીર નહીં હોય પણ આત્મા તો રહેશે। આત્મા કેવો કહેવાય? નિત્ય છે, આત્મા શાશ્વત છે। ત્યાં ગયા પછી હવે એ આત્મા એ ક્યારેય નીચે નથી આવવાનો, અનંત 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 કાળ સુધી મોક્ષની અંદર એ આત્મા રહેવા। મેં અમદાવાદમાં કીધું ને એક ઠેકાણે, આવી રીતના નાનો છોકરો મને કહે, સાહેબ ત્યાં ગયા પછી મોક્ષમાં ગયા પછી કરવાનું શું? રમવાની, રમવા મળે મોક્ષમાં? નહીં। ખાવા પીવા મળે? નહીં। ટીવી જોવા મળે? હું ના। મેં એને કીધું કે તું એક સાથે ટીવી પર કેટલી ચેનલ જોઈ શકે? એક જ ને? હા, તારક મહેતાનો ઉલટો ચશ્મો ચાલતો હોય ત્યારે એની સાથે જ તમે કહો કે મારે અનુપમા એમાં જોવી છે તો જોઈ શકો ખરા, એક જ સ્ક્રીન પર? કે અડધામાં તારક મહેતા ચાલે ને અડધામાં અનુપમા ચાલે, એવું બની શકે ખરું? કોઈ એક જ ચાલે ને? મેં કીધું મોક્ષમાં ગયા પછી એક સાથે અનંત સિરિયલ જોઈ શકો। કેટલી? અનંત, અસંખ્ય નહીં, અનંત। કારણ કે જેટલા આત્મા છે એટલી સિરિયલ છે કે નહીં? પ્રદીપભાઈ, તમારો આત્મા ભૂતકાળમાં અનંતકાળમાં ક્યાંક તો હતો કે નહીં? અનંતકાળમાં ક્યાંક જવાનો કે નહીં? ભગવાન ત્યાં બેઠા બેઠા અનંત આત્માને જુએ છે અને દરેક આત્માના ભૂત, ભાવિ અને વર્તમાન ત્રણેય જુએ છે। એક વ્યક્તિ એક સાથે અનંત આત્માઓના અનંત ભાવિને અનંત ભૂતને જોઈ શકે આવી શોધ વિજ્ઞાને કરી ખરી? કરી શકશે ખરી? બહુ બહુ તો એક સાથે એક સ્ક્રીનમાં ચાર પડદા બતાડી હકશે, આમ પ્લસ ની નિશાની કરશે, અહીંયા આ ચાલે અહીંયા તે ચાલે। શું શક્તિ છે તીર્થંકરો, શું શક્તિ છે કેવળ જ્ઞાનીઓની,
અને શું શક્તિ છે અનંતા સિદ્ધાત્માઓની, આત્મા શાશ્વત છે.